घटाड़ो थयो छे। सींगतेल कपासिया पामतेल भाव में घटाड़ो। सींगतेल भाव में 100 रुपया घटाड़ो और कपासिया तेल में 30 रुपया घटाड़ो। पामतेल भाव में 20 रुपया घटाड़ो और सींगतेल डब्बा भाव 2000 थी 2530। सींगतेल भाव हजू घटवा अंदाज। सींगतेल भाव हजू 75 थी 100 रुपया घटी शके छे। एक दिवस विराम बाद फरी ईंधणना भाव में भड़को थयो छे। आज फरी वखत पेट्रोल और डीजलना भाव वध्या। आज पेट्रोल भाव 91.30 रुपया और गई काल पेट्रोल भाव था 91.02 रुपया। पेट्रोल भाव में 28 पैसा वधारो थयो छे। तो डीजल भाव आज 91.78 रुपया और गई काल डीजल भाव तो 91.50 रुपया। तो डीजल में प्रति लीटर 28 पैसा वधारो थयो छे। तो सतत पेट्रोल और डीजल भाव में भाव वधारो थई रह्यो छे। पेट्रोल और डीजल भाव वधता मोंघवारी वधु एक बोझो लोको पर पड्यो छे। મહામારી વચ્ચે એક બાજુ વેપાર ઉદ્યોગો રાબેતા મુજબ નથી ચાલતા, ત્યારે બીજી બાજુ ઇન્ટરનેશનલ બજારમાં વધી રહેલા ભાવને લઈ સતત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે। કહી શકાય કે છેલ્લા 15 દિવસથી જે રીતે દરરોજ 20 પૈસાથી લઈ 30 પૈસા સુધી ભાવ વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે પેટ્રોલમાં 28 અને ડીઝલમાં 28 પૈસાના વધારા સાથે સુરતમાં પેટ્રોલનો ભાવ 92 પર પહોંચ્યો છે, ત્યારે લોકોની કમર આંશિક રીતે તૂટી રહી છે। કારણ કે વેપાર ઉદ્યોગ ચાલી નથી રહ્યા અને ત્યારે પેટ્રોલ ડીઝલના જે ભાવ વધી રહ્યા છે તેની અસર તેમના બજેટ ઉપર પડી રહી છે। કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવ વધવા સાથે ઘરની તમામ વસ્તુઓ સાથે શાકભાજીથી લઈ તમામ વસ્તુઓ મોંઘી થઈ રહી છે અને આ મોંઘવારી લોકોને સૌથી વધુ હેરાન કરી રહી છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। ગુજરાતમાં 15મી થી 20મી જૂન વચ્ચે ચોમાસું બેસશે। હવામાન વિભાગની મહત્વની જે આગાહી છે, કેરળમાં 3 જૂને દસ્તક દેશે ચોમાસું। રાજ્યમાં 5 દિવસ રહેશે વાદળછાયું વાતાવરણ, તો દક્ષિણ ગુજરાતમાં 4 દિવસ વરસાદ પડી શકે છે। વલસાડ, નવસારી, ડાંગમાં વરસાદની આગાહી, તો સૌરાષ્ટ્રમાં 3 અને 4 જૂને વરસાદ પડી શકે છે। તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં વરસાદની આગાહી કરવામાં આવી। અરબી સમુદ્રમાંથી દક્ષિણ ગુજરાત સુધી ટ્રફ નામની એક સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 5 દિન મેં ગુજરાત મેં મોસ્ટલી એન્ટાયર ગુજરાત મેં ક્લાઉડ રહેગા, મોઇસ્ચર અભી કાફી સફિશિયન્ટ હૈ ઓર ટેમ્પરેચર મેં જ્યાદા ચેન્જીસ નહીં હોને વાલા હૈ, લેકિન ડિસ્કમ્ફર્ટ રહેગા હ્યુમિડિટી કી વજહ સે, પસીના ભી આયેગા और बारिश देखा जाए तो आज गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में बारिश होने का ज़्यादा संभावना नहीं है कल से, लेकिन साउथ गुजरात रीजन में जैसे बलसाड, नवसारी, डांग वो सारे डिस्ट्रिक्ट में नीचे मोस्टली साउथ गुजरात में हल्की फुल्की बारिश हो सकती है, लाइट टू मॉडरेट भी डे 4 डे 5 में होने का संभावना है। इवन सौराष्ट्र कच्छ में भी डे 4 डे 5 को बारिश आइसोलेटेड प्लेसेस में होने का संभावना है, दैट टू लाइट हल्की फुल्की बारिश होने का संभावना है। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ કમિટીઓની બેઠક મળી હતી, જેમાં નિમણૂક પામેલા 12 કમિટીના નવા હોદ્દેદારોએ પોતાના હોદ્દા સંભાળ્યા. વોટર સપ્લાય કમિટી, રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી, હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી, EMTS કમિટી સહિતના જુદા જુદા હોદ્દેદારોએ પદ ગ્રહણ કર્યા. તો આગામી ચોમાસામાં ક્યાંય પાણી ન ભરાય, રોડ રસ્તા ખરાબ ન થાય અને થાય તો તેને કેવી રીતે ઝડપથી સરખા કરી શકાય, સમારકામ થઈ શકે તથા વરસાદ બાદ રોગચાળો ન ફેલાય તે અંગે નિયુક્ત ચેરમેન કાર્યરત થયા હતા. આ સાથે જ EMTS ચેરમેન વલ્લભભાઈ પટેલે કહ્યું કે EMTS સેવા પણ સરકારના આદેશ બાદ ઝડપથી શરૂ કરવામાં આવશે. મોન્સૂન કામગીરી જે થઈ છે એનું અમે રિવ્યુ લઈશું અને જ્યાં પણ બાકી હશે કંઈ પણ તો એ પૂર્ણ કરવાને પ્રયત્ન કરીશું. હજુ આજે પહેલો જ દિવસ છે એટલે અધિકારીઓને આજે મળી અને પ્રી મોન્સૂન કામગીરી, ક્યાંય પાણી ન ભરાય એવા પ્રયત્નો અમારા હશે. અમદાવાદ શહેરમાં કોર્પોરેશન દ્વારા ખૂબ જ સારામાં સારા રોડ બનાવવાનો પ્રયત્ન હર હંમેશ થયો છે, એટલે મારી બી પ્રાથમિકતા એ જ રહેશે કે આપણા તમામ રોડ સારા બને, એ ટકાઉ બને અને પબ્લિકને અમદાવાદ નગરજનોને તકલીફ ના પડે
એ પ્રમાણેના રોડ બનાવવા પ્રયત્નો અમે કરીશું. સુરેન્દ્રનગર જિલ્લા વાલી મંડળ દ્વારા ખાનગી શાળાઓની ફી વસૂલી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વાલી મંડળનો આક્ષેપ છે કે ખાનગી સ્કૂલના સંચાલકો ફી વસૂલવા પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે. સરકારના નિયમોના ઉલાળ્યા કરનાર ખાનગી શાળા સંચાલક મંડળ સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી અને આ મુદ્દે રાજ્યના શિક્ષણ મંત્રી, સચિવ અને સરકારને ઉદ્દેશીને સુરેન્દ્રનગર અધિક કલેક્ટર એનડી ઝાલાને આવેદનપત્ર આપવામાં આવ્યું. ઝડપથી પગલાં નહીં લેવાય તો વાલી મંડળે ગાંધીનગર તરફ કૂચ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. પઠાણી ઉઘરાણી કરી અને વાલીઓને ખાવાના ફાંફા છે એવા સમયે એમને ફી ભરવા માટે પ્રેશર કરવામાં આવે છે, ફોનથી, મેસેજથી અને ધમકીઓ આપવામાં આવે છે. તો આવા સમયે આ પ્રાઇવેટ સ્કૂલવાળા શું 25-50% ફી ભૂલી અને માનવતા નથી દાખવી શકતા? શૈક્ષણિક વર્ષ 2021-22માં હજી સુધી સરકારે કોઈ ઠરાવ બહાર પાડ્યો નથી. તદુપરાંત ફી નિયમન સમિતિ કે જે કે FRC દ્વારા પણ હજી સુધી આ બાબતે કોઈ મીટિંગ મળી નથી. તેમ છતાં પણ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ કે સ્વનિર્ભર સંસ્થાઓ ફી ઉઘરાવી શકે નહીં. આ તરફ રાજકોટની મોદી પ્રાથમિક શાળાએ એક વિદ્યાર્થીના અને વાલીને 20 પાનાની શોકોઝ નોટિસ ફટકારી. શાળાએ વાલી સામે ફી ઘટાડા મુદ્દે આંદોલન કરવા અને અન્ય વાલીઓને ઉશ્કેરવાનો આક્ષેપ કર્યો અને આ સાથે જ શાળાએ વાલી પર શાળાની છબીને બગાડવાનો પણ આક્ષેપ કરતા નોટિસમાં વોટ્સઅપ ચેટના સ્ક્રીનશોટ્સનો પણ સમાવેશ કર્યો. શાળાએ વાલી પાસેથી 7 દિવસમાં નોટિસનો જવાબ માંગ્યો છે અને જો આમ નહીં કરાય તો વિદ્યાર્થીને શાળામાંથી કાઢી મૂકવાની પણ ચીમકી ઉચ્ચારી. આ ઉપરાંત અંબિકા ટાઉનશીપ સ્થિત મોદી પ્રાથમિક શાળાએ આંદોલન કરતા વાલીઓના સંતાનોને પ્રવેશ આપવાનો પણ ઇનકાર કર્યો છે. ઉલ્લેખ એવો કરેલો છે કે તમે ભવિષ્યમાં પણ હવે આવું આંદોલન કરશો તો તમારા બાળકને અહીંથી સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવશે, તમારે પૂરેપૂરી ફી ભરવાની રહેશે. અને આ વર્ષ ચાલુ નથી થયું તો પણ અત્યારથી સ્કૂલ ફી માગવા માંડ્યા છે. એટલે પરિસ્થિતિ અત્યારે આર્થિક પરિસ્થિતિ બધા વાલીઓની, ઘણા ખરા વાલીઓની એવી છે કે અત્યારે પોતાને સર્વાઈવ કરવું અત્યારે મુશ્કેલ છે. તો આ બાળકો માટેની સ્કૂલ ફી એડવાન્સમાં કેમ પે કરી શકે? જામનગર ઉખા હાઈવે પર આવેલા વરવાળા ગામને છેલ્લા 6 માસથી પીવાના પાણીની સમસ્યા છે. અંદાજે 2,500 જેટલા નળ કનેક્શન ધરાવતા ગામમાં નળ તો છે પણ તેમાં પાણી નથી આવતું. પંચાયત દ્વારા બોર બનાવી પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે પરંતુ આ પાણી વાપરવા લાયક નથી હોતું, જ્યારે પીવા લાયક પાણી લોકોએ વેચાતું લેવું પડતું હોય છે. ગામમાં અંદાજે 10 લાખ લીટર જેટલી કેપેસિટી ધરાવતા 4 જેટલા પાણીના ટાંકા પણ છે પરંતુ તે તમામ નકામા છે. માત્ર તે જોવા માટે છે ટાંકી તેવું લાગે. અનેક વાર મામલતદાર, પ્રાંત કલેક્ટર અને પાણી પુરવઠા વિભાગને રજૂઆત કરવામાં આવી પરંતુ પરિણામ એ આવ્યું કે તંત્ર આંખાડા કાન કરી રહ્યું હોય તેવું લાગે. અધિકારીઓને પ્રશ્ન કરાતા મોટર નબળી હોવાથી પાણી નથી આવતું તેવા ગોળ ગોળ જવાબ આપતા રહ્યા છે. પરંતુ હકીકત એ છે કે લોકો પાણી વગર ટળવળી રહ્યા છે. વરવાળા ગામમાં છેલ્લા 6 મહિનાથી પાણીની તકલીફ છે પરંતુ એક પણ અધિકારી કે ના તો નેતાગણ કે પછી તેના સ્થાનિક પ્રતિનિધિઓ એ ગામની ભારે આવ્યા નથી. અંદાજે 10 લાખ લીટર જેટલી કેપેસિટી ધરાવતી 4 જેટલી પાણીની ટાંકી એ પાણી વગર તરસી રહી છે અને ગામના લોકો પણ પાણી વગર ટળવળી રહ્યા છે. આ સ્થિતિ છે વરવાળા ગામની. અહીંના સ્થાનિક નેતાઓ છે ને મત માટે આવે છે, બાકી કોઈ પાણી માટે પૂછવા નથી આવતા. અત્યારે સરપંચની મહેનતથી ગામના પાદરમાં એક બોર મરાયો છે, એમાં ખારું પાણી છે પણ એ પીવા લાયક નથી, એનાથી પથરી થાય. 10 વર્ષથી આમ ને આમ છે, કોઈ દી પાણી નથી પેટ ભરીને આવ્યું અમને અને હવે દીધું. હવે ખારું ઝેર એ આ સરપંચે વળી બોર નખાયું હતી, પાણી આવે છે અમને તે વાપરવા કામ આવે, પીવામાં તો કામ ના આવે. તો બધા માણસો સરખા ન હોય તે હવે હાલો બધે સરખા છે, વેચાતું લઈને પીએ, વેચાતું લેવું તો બહુ વસમું છે અટાણે. ટૂંક સમયમાં હવે વરવાળા માટે વાત કરીએ તો હમણાં એને મોટર છે પણ એનું કંઈ પ્રેશર કંઈ ઓછું પડે છે લોકોને, એની માટે બી નવી મોટરની અમે વ્યવસ્થા કરી રહ્યા છીએ હમણાં. ભાગેડુ મેહુલ ચોકસીને ભારત પરત લાવવા કેન્દ્ર સરકારે
વેસ્ટ ઇન્ડિઝના ડોમિનિકામાં ખાસ વિમાન મોકલ્યું છે ત્યારે આ મામલામાં એક રહસ્યમય મહિલાની એન્ટ્રી થઈ. એન્ટીગુઆના મીડિયાનું માનીએ તો મેહુલ ચોક્સીના વકીલોએ દાવો કર્યો છે કે મહિલા મિત્રને મળવા ગયેલા ચોક્સીનું અપહરણ કરાયું હતું. 23 મેના રોજ મહિલા મિત્ર સાથે ડિનર માટે ચોક્સી રેસ્ટોરન્ટ તરફ જઈ રહ્યા હતા તે જ સમયે તેનું અપહરણ કરવામાં આવ્યું હોવાના અહેવાલ આવી રહ્યા છે. આ મહિલા સાથે ચોક્સી 1 વર્ષથી સંપર્કમાં હતો અને તેને એન્ટીગુઆમાં મળતો હતો. અગાઉ એન્ટીગુઆના પ્રધાનમંત્રીએ પણ કહ્યું હતું કે પોતાની ગર્લફ્રેન્ડને મળવા ચોક્સી ડોમિનિકા ગયો હતો જ્યાં તે પકડાઈ ગયો. ચોક્સી હાલ ડોમિનિકામાં છે અને લોકઅપમાં તેની તસવીરો સામે આવી હતી જેમાં તેના શરીર પર ઈજાના નિશાન જોઈ શકાય છે. તો ભાગેડુ મેહુલ ચોક્સીની નવી તસવીરો સામે આવી. ચોક્સીના શરીર પર ઈજાના નિશાન હાલ ડોમિનિકામાં છે. મેહુલ ચોક્સી વેસ્ટ ઇન્ડિઝનો ટાપુ છે ડોમિનિકા. નવસારીમાં પોલીસ જવાનનો વિડીયો વાયરલ થયો. પોલીસ જવાન નશામાં હોવાનો આક્ષેપ છે. વગર વર્દીએ પોલીસ જવાન નશામાં ધૂત, નશામાં વાહન ચાલકોને પરેશાન કરતો હોવાનો પણ દાવો છે. એક નાગરિકે વિડીયો વાયરલ કર્યો. મહેશ ચૌધરી નામનો જવાન હોવાની ચર્ચા છે. વિડીયો વાયરલ બાદ જવાન સસ્પેન્ડ થયો અને નવસારી પોલીસ વડાએ તેને સસ્પેન્ડ કર્યા. મોબાઈલ હાથ નહીં લગાવવાનો. ડ્યુટી પર છે ને? હા, ડ્યુટી પર છે ને? હા, ડ્યુટી પર પીને પકડે. કોણ? ડ્યુટી પર પોલીસ વાળા પીને પકડે. કોઈ દિવસ બિંદાસ ફોટો પાડો ભાઈ, આપડે ના નહીં મળે. બિંદાસ તમે ડ્યુટી પર છો, તમે કહો છો ને ડ્યુટી પર આવી રીતના પીધા, પીને આવી રીતના પકડે અમને લોકો. તમારી ગાડી નંબર બી તમને બતાવું ને તમને. વર્દી પણ નહીં મળે ને અમને, એવી રીતના હેરાન કરો તમે. તમારા એક સાહેબને મોકલાવો ને ડાયરેક્ટ વિડીયો. તમે કઈ ગુનો કર્યો હોય, કોઈને ઠોકી હોય કે કઈ નુકસાન કર્યું હોય કોઈને, અમે નુકસાન નથી કર્યું, તમે વગર કામને હેરાન કરો છો અમને. બોલો 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 સાહેબ. હવે હવે કેમ નથી બોલતા? હવે ચૂપ કેમ થઈ ગયા? હવે જોયું કે નશામાં ધૂત છે અને તે પોલીસકર્મી પોતે સિવિલ ડ્રેસમાં છે અને તેમણે દારૂ પીધો છે અને એવો આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે રસ્તા પર આવતા જતા વાહન ચાલકોને તેઓ હેરાન કરતા હતા. તો એક નાગરિકે આ વિડીયો વાયરલ કર્યો. નવસારીમાં પોલીસ જવાનનો આ વિડીયો. ગાયિકા દિવ્યા ચૌધરીએ કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કર્યું હોવાના દાવા સાથે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. વિડીયોમાં દિવ્યા ચૌધરી માસ્ક પહેર્યા વગર જોવા મળે છે. એટલું જ નહીં, અહીં સોશિયલ ડિસ્ટન્સને જાણે કે દેશવટો આપી દેવામાં આવ્યો હોય. આ વિડીયો બનાસકાંઠાના શિહોરી તાલુકાના થરા ગામનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જ્યાં દિવ્યા ચૌધરી એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા પહોંચ્યા હતા પરંતુ નિયમોનો ઉલાળ્યો કરી દેવામાં આવ્યો. સંગીતના સૂર્યે નાચી રહેલા મોટાભાગના લોકો પણ માસ્ક વગર ઝૂમતા જોવા મળ્યા. એટલું જ નહીં, ખુદ દિવ્યા ચૌધરીને પણ અનેક વખત માસ્ક વગર જોવા મળ્યા. જોકે આ વિડીયો ક્યારનો છે તે અંગે News18 ગુજરાતી કોઈ પુષ્ટિ નથી કરતું, પરંતુ વિડીયોમાં કેટલાક લોકોના ચહેરા પર અને ક્યારેક દિવ્યા ચૌધરીના ચહેરા પર માસ્ક જોવા મળ્યું, જે દર્શાવે છે કે વિડીયો કોરોના કાળનો છે. સવાલ એ છે કે સામાન્ય નાગરિકે નિયમ ભંગ કરે તો તેને આકરો દંડ ફટકારવામાં આવે અને આવી સેલિબ્રિટીને કેમ કોઈ દંડ નહીં? કેમ આવા લોકો સામે આગ્રા પગલાં નથી લેવામાં આવી રહ્યા? તો News18ના અહેવાલની અસર એ થઈ કે બનાસકાંઠામાં ગાયિકા સામે હવે ફરિયાદ દાખલ થઈ છે. ગાયિકા દિવ્યા ચૌધરી સામે ફરિયાદ થઈ છે. થરા પોલીસે દિવ્યા ચૌધરી સહિત કુલ 3 વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધી. કાંકરેજના થરામાં લગ્નનો વિડીયો વાયરલ થયો. વાયરલ એ હદે થયો કે જેમાં જોવા મળ્યું કે માસ્ક નહોતું પહેર્યું, કેટલાક લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ જ અભાવ હતો. તો દિવ્યા અને વરરાજાના પિતા, આયોજક, કેટરિંગ અને સંચાલક સામે ફરિયાદ દાખલ થઈ છે.
तो बनासकांठाना थराडमां पण सांसद परबत पटेलनी हाजरीमां योजायेला कार्यक्रममां सोशियल डिस्टन्सना धजागरा उड्या। केन्द्र सरकारने 7 वर्ष पूर्ण थता योजायेला सेवा एज संकल्प कार्यक्रममां कोरोनानी गाइडलाइन्सनो छेद उड़ी गयो। थराडना मांगरोळ गामे सांसद परबत पटेलनी हाजरीमां योजायेला कार्यक्रममां मास्क गाळा अने सेनेटाइजरनुं तो ध्यान रखायुं पण सोशियल डिस्टन्स भूलाई गयुं। कार्यक्रममां भाजपना आगेवानो अने कार्यकरो टोळे वळ्या हता। कोरोनानी गाइडलाइन्स हेठळ राजकीय अने सामाजिक मेळावड़ा पर प्रतिबंध होवा छतां पण आ कार्यक्रम योजवामां आव्यो, जेना फोटो अने वीडियो वायरल थई रह्या छे। जो सांसद अने नेताओ ज बिदरकारी दाखवशे तो सामान्य लोको शुं बोधपाठ लेशे। सवाल ए पण छे के शुं हाल ज्यारे कोरोनानी त्रीजी लहेरनी अटकळो सेवाई रही छे त्यारे आ मेळावड़ो जरूरी हतो। आ तरफ पाटणना राधनपुरमां पण कोंग्रेसना धारासभ्य बेशरम बनीने कोरोनानी गाइडलाइननुं उल्लंघन करता जोवा मळ्या। एक तरफ पाटणना ग्राम्य विस्तारमां हजु पण कोरोनानो भरडो लई रह्यो छे, त्यारे कोंग्रेसना धारासभ्य रघुभाई देसाई એ ગામડાની મુલાકાતે પહોંચ્યા અને આ દરમિયાન તેઓએ સ્થાનિક અને કાર્યકરોના ટોળા ભેગા કર્યા, જેના દ્રશ્યો સામે આવ્યા। ટોળામાં એક પણ વ્યક્તિના ચહેરા પર માસ્ક જોવા નહીં મળે, સોશિયલ ડિસ્ટન્સ પણ ન જળવાયું। આવા બેજવાબદાર નેતાઓને કોણ સુધારશે એ એક મોટો સવાલ છે, કારણ કે નેતાઓને જોઈને લોકો અનુકરણ કરતા હોય છે। નેતા જ જ્યારે પોતે બેદરકારી દાખવે ત્યારે અન્ય લોકોને શું કહેવું, આખરે એ જનપ્રતિનિધિ કેવી રીતે લોકોને કહેશે કે કોરોના કાળમાં માસ્ક પહેરવું જોઈએ, જ્યારે ખુદ તેમણે જ માસ્ક નથી પહેર્યું। તો આ અંગે રઘુ દેસાઈ બોલ્યા, વિડીયો અંગે તેમણે લૂલો બચાવ કર્યો, બદનામ કરવા વિડીયો વાયરલ કરાયો હોવાનું તેમણે કહ્યું। તેમણે કહ્યું કે કોઈએ જૂના નવા વિડીયો વાયરલ કર્યા છે, ગામડાઓમાં રસી જાગૃતિ અંગે ગયો હતો અને સાંતલપુરના ગામોમાં ફક્ત 3% જ રસીકરણ થયું છે। હું જે ગામોમાં ગયો હતો એ ગામોમાં ફક્ત 3% રસીકરણ થયેલું હતું, એટલે મને કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર અમારા ત્યાંથી પ્રાંતે મને ફોન કર્યો કે રઘુભાઈ તમે મુલાકાત લો ગામડાઓની ને લોકોને જાગૃત કરો તો રસીકરણની પ્રક્રિયામાં વેગ આવે। એટલે મેં ગામમાં જઈને બધાની મુલાકાત કરીને લોકોને સમજાયા કે ભાઈ રસી લેવાથી કોઈ નુકસાન થતું નથી, મેં પણ લીધી છે, કોઈ ભ્રામક વાતમાં કે અફવાઓમાં આવવું નહીં। અત્યારે કોરોનાની મહામારીમાં કોઈ પણ દવા ઉપલબ્ધ નથી, રસી એક જ આપણો બચાવશે, તો સરકારના મદદરૂપ થાવ, સમાજના મદદરૂપ થાવ, પોતાના મદદરૂપ થાવ એ વાત કરવા માટે હું ગયો હતો। પણ એના સાથે લોકોએ મારા જૂના વિડીયો પણ એ ગામમાં ચૂંટણી ટાઈમે પણ મુલાકાતો લીધી હતી, એ બધા વાયરલ કરીને ખોટી વાતો અને ખોટી અફવાઓ ફેલાવી ગયા છે। ભાવનગરમાં એસટી બસમાં કોરોનાના નિયમના ધજાગરા ઉડતા જોવા મળ્યા। જિલ્લાના મહુવાથી સુરત જતી બસ ખૂટવાતા અન્ય બસમાં પ્રવાસીઓને ખીચોખીચ ભરીને રવાના કરાઈ હતી। આ સમયે બસમાં કોરોનાના નિયમો ભૂલાઈ ગયા। સ્થિતિ એવી હતી કે બસમાં ખીચોખીચ પ્રવાસીઓને ભરવામાં આવ્યા અને હાલમાં 50% પ્રવાસીઓ સાથે એસટી બસો દોડી રહી છે, જોકે અહીં કોઈ જ નિયમો પળાતા જોવા નહોતા મળ્યા। એક તરફ સામાન્ય નાગરિકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ દંડ ફટકારવામાં આવે છે, તો બીજી તરફ એસટી બસમાં જ નિયમોની 80-80 થતી જોવા મળી। માં કોરોનાની ગાઈડલાઈન તમે જોવો, આમ અમે બસ તને બેઠા હોય તો કે 30 જણા પેસેન્જર લેવાના છે, અત્યારે આમાં 150-150 જણા રાખ્યા, આમાં ક્યાં કોઈ માસ્ક નથી પહેર્યા બચા થતા। એકચ્યુઅલી આ રૂટની બસ જ મારી નથી, મારી મહુવા સુરતની રૂટની હતી, આમાં 44-68 નંબરની ગાડી હતી, રાજપરાની આગળ એનું ટાયર એકમાં પંચર અને એકનો પટ્ટો ઉખડી જતા અમને ડેપો મેનેજર થ્રુ અને હેડ મિકેનિક થ્રુ સૂચના આપવામાં આવી કે 26-30 નંબરનું વાહન તમને આપવામાં આવે છે, એમાં પેસેન્જર બેસાડીને અને એના પેસેન્જરો સાથે લઈને તમારી એ રૂટ શેડ્યુલ પૂરી કરવાની છે આ બસની અંદર। બાળકો પર MISC નું જોખમ કોરોનાથી સાજા થયેલા બાળકોને થઈ શકે છે। MISC કોરોનાથી સાજા થયાના 4-6 અઠવાડિયા બાદ કેટલાક બાળકોમાં જોવા મળ્યો કોરોના। પહેલા માત્ર પશ્ચિમના દેશોમાં 1 લાખ બાળકમાં એકાદને થતો હતો, નવજાત શિશુથી 18 વર્ષ સુધીના બાળકમાં થતો હોવાનો તબીબોનો મત છે। મેદસ્વીતા કોમોર્બિડ બાળકોને વધુ થવાનું જોખમ, MISCના લક્ષણો 3 દિવસથી વધુ તાવ આવે, ઝાડા ઉલટી થાય, હાથ પગમાં સોજા આવી જાય, નબળાઈ રહે,
આંખ હૂઠ જીભ લાલ થઈ જવી, તો શરીરમાં ચકામા અને દાણા દેખાવા, પેટમાં ભરાવવું, કેટલાક કિસ્સામાં શ્વાસ લેવામાં પણ મુશ્કેલી જણાય, લીવર પર સોજો આવી જાય અથવા તો બ્લડ પ્રેશર પણ અચાનક ઘટી જાય. MISCનું નિદાન, કોઈ પણ લક્ષણો જણાય તો બાળ નિષ્ણાંત તબીબની સલાહ લેવામાં આવે. કોવિડના એન્ટીબોડી ટેસ્ટ, ડી ડાયમર, ફેરિટીન ટેસ્ટ, LDH, CBC તથા તમામ ઇન્ફ્લામેન્ટરી માર્કરના રિપોર્ટ બાળકને બીજી કોઈ ગંભીર બીમારી નથી એ જાણ્યા બાદ MISCનું નિદાન થતું હોય છે. MISCની સારવાર અને બચાવ નિદાન બાદ ડૉક્ટરની સલાહ અનુસાર સારવાર કરવી જોઈએ. એન્ટીબાયોટિક, MG અને થોડી માત્રામાં સ્ટીરોઇડ આપી શકાતી હોય છે તો બાળકોને કોરોનાથી બચાવીશું તો MISCનું જોખમ ઘટશે. બાળકોને ભીડથી દૂર રાખવા જોઈએ, માસ્ક પહેરાવવું જોઈએ, બાળકને રોગ પ્રતિકારક શક્તિ વધે તેવા ઉપાયો તમને કરવા જોઈએ અને બાળકોને વારંવાર હાથ ધોવા જોઈએ અને સેનિટાઇઝેશનની પણ આદત પાડવી જોઈએ. આ થવાનું કારણ જોવા જોઈએ કે ઘણા બધા લોકોને ક્વેશ્ચન થાય કે ન્યૂબોર્ન જન્મેલા બેબીમાં સર કેવી રીતે આવી શકે, તો સ્વાભાવિક રીતે જ્યારે પણ કોઈ રોગ થાય છે વ્યક્તિમાં તો રોગની એન્ટીબોડી ડેવલપ થાય છે, કોઈ પણ રોગની, અને એન્ટીબોડી યુઝ્યુઅલી આપણને પ્રોટેક્શન આપતું હોય છે. પણ આ કોરોના જેવા રોગની અંદર જે એન્ટીબોડી મધરને ઇન્ફેક્શન થયું ત્યારે મધરમાં એન્ટીબોડી સ્વાભાવિક બની હશે, પણ એન્ટીબોડી પ્લાસેન્ટા જે આપણે નાળ કહીએ એમાંથી ક્રોસ એને બેબીમાં આવી અને જન્મ્યા પછી બેબી એન્ટીબોડી સાથે જન્મ્યું અને પણ એ એન્ટીબોડી હાઇપર રિએક્ટિવ થઈ અને ઇન્ફ્લામેશન ઊભું કર્યું અને એની કારણે બેબીમાં MISCના સિમ્ટમ્સ આવવા લાગ્યા. રેમડેસિવીરની કાળાબજારી કરનાર વધુ બે આરોપીઓની અમદાવાદ ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી. અગાઉ ચાંગોદરમાંથી પકડાયા હતા 6 આરોપીઓ, તો જંબુસર ખાતેથી 108નો ડ્રાઈવર અને વડોદરા સિવિલના પુરુષ બોયની પણ ધરપકડ કરવામાં આવી. અલગ અલગ જગ્યાએથી 60-70 ઇન્જેક્શન લાવીને વેચવાનો પર્દાફાશ કરવામાં આવ્યો. મહેસાણા માર્કેટયાર્ડ હવે બુધવાર અને શનિવાર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વેપારીઓએ 2 દિવસ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરતાં ખેડૂતોને માલ વેચવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. અગાઉ સંક્રમણ અટકાવવા EPMC પણ બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો, જે બાદ યાર્ડ ફરી શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો અને હજુ યાર્ડ શરૂ થયાને 1 અઠવાડિયું થયું છે ત્યારે ફરી વખત બુધવાર અને શનિવારે યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. મધ્યપ્રદેશ, દિલ્હી સહિત અનેક રાજ્યોમાં અનલોકની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અનલોક પ્રક્રિયામાં કોરોના રસીકરણને કોરોના ગાઇડલાઇનમાં આધાર બનાવવામાં આવી છે, તો કોરોના રસી હવે જરૂરી નહીં, અનિવાર્ય થઈ ગઈ છે. दुकानदारों को कोरोना टीका अनिवार्य, क्योंकि टीका है संजीव, लगवाया क्या? मध्य प्रदेश में लंबे लॉकडाउन के बाद अनलॉक की प्रक्रिया शुरू हो गई, लेकिन इस बार अनलॉक प्रक्रिया में कोरोना टीका को इस तरह से शामिल किया गया है कि लोग न केवल कोरोना टीके को लेकर उत्साहित और जागरूक हों, बल्कि 45 साल के ऊपर आयु वाले दुकानदारों का टीकाकरण भी जल्द से जल्द पूरा हो सके. दुकानदारों को 3 दिन का समय मिलेगा. मालिक और स्टाफ को टीका लगवाना होगा. टीके के प्रमाण पर ही दुकान खोलने की इजाजत तो होगी. बगैर टीका लिए दुकान खोलने पर कड़ी कार्रवाई होगी. अपने 40+ से ऊपर जो भी कर्मचारी या मालिक खुद हैं, उनको जो है वैक्सीनेशन कराना अनिवार्य है. अगर 3 दिन के बाद अगर उनके यहाँ वैक्सीनेशन नहीं हुआ किसी कर्मचारी का या मालिक का, तो फिर हम दुकान उनकी बंद करा देंगे, सील कर देंगे. मतलब साफ है कि जब टीका लगवाइएगा तभी व्यापार कर पाइएगा. कोरोना की दूसरी लहर के बीच अब तक लोगों को 21 करोड़ 18 लाख से ज्यादा कोरोना टीके की डोज दी जा चुकी है. केंद्र सरकार के मुताबिक जून माह में कोरोना टीके के 12 करोड़ डोज उपलब्ध होंगे. इसलिए जब सरकार निभा रही है अपना कर, तो आप भी निभाइए अपना धर्म. कोरोना टीका है संजीव, जरूर लगवाइए. ब्यूरो रिपोर्ट, न्यूज 18 नेटवर्क.
न्यूज हेडलाइन ना प्रायोजक पेट सफा आयुर्वेदिक चूर्ण।